વાયુ વાવાઝોડાના કારણે જાફરાબાદના દરિયા કિનારે લાગ્યા ભયજનક સિગ્નલ. જાફરાબાદનો દરિયો બન્યો ગાંડોતુર. વાયુ વાવાઝોડું ગમે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં ત્રાટકી શકે છે, ત્યારે જાફરાબાદના દરિયા કિનારે પણ 9 નંબરનું સિગ્નલ, ભયજનક સિગ્નલ લાગ્યું હતું. અને જાફરાબાદના દરિયા કિનારે ગાંડોતુર દરિયો બની અને મોજાઓ ઉછળી રહ્યા હતા. લોકોને દરિયા કિનારે ન જવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી અને સાવચેતીની અગમચેતીના પગલાં લઈને લોકોના સ્થળાંતર કરવામાં આવી રહ્યા હતા. અને ગુજરાત સરકારના મંત્રીઓ, આજે કેબિનેટ મંત્રીઓ દરેક જિલ્લામાં અગમચેતી અને સાવચેતીના પગલાંના સ્વરૂપમાં મુલાકાતો લઈને લોકોને સ્થળાંતર જગ્યાએ ખસેડીને લોકોને સમજાવી રહ્યા હોય, ત્યારે જાફરાબાદમાં પણ ગુજરાત સરકારના મંત્રી આરસી ફળદુ સાહેબ તેમજ સાંસદ નારણભાઈ કાછડિયા, હીરાભાઈ સોલંકી, ભાજપ જિલ્લા પ્રમુખ હિરેન હિરપ્પા, બાબુભાઈ ઉંધણ સહિતના આગેવાનો જાફરાબાદના દરિયા કિનારે પહોંચ્યા હતા. ધારા બંદરની મુલાકાત લઈને ત્યાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં પણ આવ્યા હતા. અને એનડીઆરએફની ટીમો પણ જાફરાબાદમાં આવી ચૂકી છે અને તંત્ર ખડે પગે, તંત્ર સ્થાપતું વાયુને આવકારવા માટે, જાણે કે વાયુને ગમે ત્યારે ટકરાય પણ વાયુથી બચાવવા માટે થઈને, લોકોને જીવ બચે તે માટે થઈને તંત્ર ખડે પગે ઊભું રહ્યું છે. હાઈસ્કૂલમાં બાળકો સહિત પરિવાર સહિત અને એની બધી વ્યવસ્થા આયા ને આયા અમે ઊભી કરવાની છે.